નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ગુલુબ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ અગિયાર સાયન્સ સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયો લેક્ચરમાં આપણે ન્યાય પરિચય જે છે એ પૂર્ણ કર્યો અને ત્યારબાદ વ્યાકરણ વિભાગમાં અભ્યાસ બે અલંકાર પરિચય જેની આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે પાઠ્યક્રમમાં નિર્ધારિત અલંકાર આપણે કુલ ચાર છે ભણવાના જેમાં ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અને અતિશયોક્તિ આ ચાર અલંકારોની સમજૂતી આપણે પ્રાપ્ત કરવાની છે અલંકાર શબ્દનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું એવો થાય છે આ એક એવું તત્વ છે કે જેના સંયોગ કે ઉપસ્થિતિથી જે તે વસ્તુની શોભા વધી જતી હોય છે જેમ કે માનવનું શરીર માનવના શરીરમાં સૌંદર્ય તો છે જ છતાં જો તે શરીર ઉપર કંકણ એટલે કે હાથે પહેરવાનું કડું તથા કુંડળ કાનમાં પહેરવાની બુટ્ટી વગેરેને ધારણ કરવામાં આવે તો આ ઘરેણાઓથી શરીરના સૌંદર્યમાં વધારો થતો હોય છે આવી જ રીતે કાવ્યને પણ શરીર હોય છે જેમ શબ્દ અને અર્થ એ બંનેને કાવ્યનું શરીર કહ્યા છે કાવ્યના આ શરીરમાં સૌંદર્ય ધરાવવા એટલે વધારવા માટે તત્વની કાવ્યશાસ્ત્રીઓએ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે માનવના શરીરની જેમ શબ્દાર્થરૂપ કાવ્ય શરીરમાં પણ જોકે થોડું ઘણું સૌંદર્ય તો હોય જ છે છતાં પણ જો શબ્દાર્થરૂપ શરીર ઉપમા વગેરે અલંકારોને ધારણ કરે તો આ અલંકારોને કારણે કાવ્યના સૌંદર્યમાં વધારો થાય છે સંસ્કૃત પંક્તિ જોઈએ કાવ્યસ્ય શબ્દાર્થો શરીરમ અલંકારા કટક કુંડલા દિવ હવે એ આચાર્ય વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણમાંથી આ પ્રથમ પરિચ્છેદનું છે સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃતની કાવ્ય નાટ્ય કથા વગેરે કૃતિઓમાં અને સંસ્કૃત શાસ્ત્રમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર કે જેને અલંકાર શાસ્ત્ર પણ કહે છે તેમાં અલંકારોનું સ્થાન ઘણું મહત્વનું છે અલંકાર બે પ્રકારના છે શબ્દ અલંકાર અને અર્થાલંકાર આ બંને પ્રકારના અલંકારોની આપણે ફક્ત સામાન્ય માહિતી જ મેળવવાની છે ચાર અલંકારો તો આપણે ભણવાના જ છે પણ આ જે બે પ્રકાર અલંકારના છે એની માહિતી આપણે સહેજ પ્રાપ્ત કરીએ જેમાં પહેલો અલંકારનો પ્રકાર છે શબ્દા અલંકાર કયો શબ્દા અલંકાર શબ્દ અને વર્ણો થકી શબ્દ અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે ખાસ વ્યાખ્યામાં ધ્યાન આપજો શબ્દ અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ઉદાહરણ જોઈએ યદી હરી સ્મરણે સરસમ મનો યદી વિલાસ કલાસુ કુતુહલમ મધુર કોમલ કાંત પદાવલીમ શૃણો તદા જય દેવ સરસ્વતીમ ત્યાર પછીનું બીજું ઉદાહરણ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતી શત્રુ મધ્યે અરણીયે શરણીયે સદા મામ પ્રપાહી ગતિસ્થ ત્વમેકા ભવાની શ્લોકનો અર્થ જોઈએ તો યદિ સ્મરણે સરસમ મનો યદી એટલે જો હરિના સ્મરણમાં મનને રસ પડતો હોય યદિ વિલાસ કલાસુ કુતુહલમ જો કળાઓમાં કુતુહલ હોય એની સંતુષ્ટિ માટે મધુર મધુર કોમલકાંત પદાવલી એટલે મધુર કોમળ અને પ્રિય એવી પદાવલી શૃણુ તદા જય દેવ સરસ્વતી એટલે ઈ જે પ્રિય પદાવલી ધરાવતી કવિ જય દેવની સરસ્વતીને સાંભળો હવે આ ઉપરના જે પહેલું જ ઉદાહરણ આપેલું છે કવિતામાં વપરાયેલા સરસમ વિલાસ કોમલકાંત જેવા પદો શબ્દોમાં અનુક્રમે સ લ અને ક વગેરે વર્ણોનો એકાધીવાર એટલે એક કરતાં વધારે પ્રયોગ થયો છે પરિણામે પ્રસ્તુત પદ્યના કવિતાના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી છે આ સૌંદર્ય વૃદ્ધિની અનુભૂતિ વક્તા જ્યારે આ પદ્યનો પાઠ કરે છે ત્યારે થાય છે પાઠ દરમિયાન ફરી ફરી વાર ઉચ્ચારાતા સ લ ક વગેરે એક જાતના વિશેષ લઈને જન્મ આપે છે અને આ લય બોલનાર અને સાંભળનાર બંનેને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે આમ અહીં સ લ જેવા વર્ણ કે શબ્દથી કાવ્યની શોભામાં વધારો થાય છે તેથી આ પ્રકારના અલંકારને શબ્દાલંકાર કહે છે આ શબ્દ અલંકારની એક મર્યાદા છે કે જે વર્ણો કે શબ્દને કારણે કાવ્યના શબ્દ શરીરમાં શોભા વધતી હોય અર્થાત અલંકારત્વ દેખાતું હોય તે વર્ણ કે શબ્દને દૂર કરવામાં આવે તો ત્યાં શોભા પણ જતી રહે છે અર્થાત અલંકારત્વ પણ જતું રહે છે જેમ કે ઉપરના પદ્યમાં મધુર કોમલ કાંત પદાવલીમ એ રીતની શબ્દ રચના કરવામાં આવી છે ઉપર જોયું એમ અહીં કોમલ અને કાંત એ બે શબ્દમાં કવર્ણ છે અને એને કારણે અહીંયા અલંકારત્વ રહેલું છે હવે જો અહીં કોમલ શબ્દને બદલે એના જ અર્થવાળો પેશલ શબ્દ મૂકીએ એટલે સમાનાર્થી શબ્દ મૂકીએ તો ક વર્ણને લીધે પદ્યમાં રહેલું અલંકારત્વ પણ જતું રહે છે અર્થાત કોમલના ક તથા કાંતના કને કારણે અહીં જે સૌંદર્ય અનુભવાતું હતું તે હવે કોમલને બદલે પેશલ શબ્દ મૂકવાથી અનુભવાશે નહીં આમ અલંકારમાં શબ્દ જો ખસી જાય તો અલંકારત્વ પણ ખસી જતું હોય છે આવી જ રીતે વિવાદે વિષાદે પદ્યમાં પણ વ પ વગેરેને લીધે વારંવાર ઉચ્ચારણ થતા શબ્દને લીધે સૌંદર્ય અનુભવાય છે આમ જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા શબ્દા અલંકારમાં પર્યાય એટલે કે પરિવર્તન એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો ચલાવી લેવાતો નથી આમ આપણે શબ્દ અલંકારની સમજૂતી પ્રાપ્ત કરી ફરી જ્યારે નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યારે આપણે અર્થાલંકારની સમજૂતી પ્રાપ્ત કરીશું ત્યાં સુધી જેટલું ચાલ્યું છે એને વ્યવસ્થિત સારી રીતે વાંચવું અને તૈયાર કરવું અસ્તુ